ધોરણ 5 ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 14 માં આપણે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 4 નીચેના આકરોમાં કેટલી સંખ્યાના ઘન સમાયેલા છે તે તમારે જણાવવાનું છે. જો તમને અહીં આકૃતિ બતાવી છે 1 નંબરમાં, અમે તમને ઘન આકૃતિ આપી છે એમાં તમારે કેટલા ઘન સમાયેલા છે એટલે આની કુલ ગણતરી આપણે કરવાની છે કે કેટલા ખાનામાં કેટલા ખાના છે અને કેટલા ઘન સમાયેલા છે કે સેમીમાં. તો અહીંયા આપણે 1 ખાનું બરાબર 1 સેમી લઈએ તો અહીંયા 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આપણે લખીએ જવાબમાં એની અંદર 5 ઘન સમાયેલા છે એટલે તમારે જે તે ખાનાની ગણતરી કરીને એના ઘન સમાયેલા છે તે સંખ્યા લખવાની છે. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે બીજા દાખલામાં જોઈશું તો અહીંયા 1, 2 અને 3 તો અહીંયા કેટલા ઘન સમાયેલા છે તો આપણે લખીશું 3 ઘન આપણી પાસે સમાયેલા અહીંયા છે. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની ગણતરી કરવાની છે તમારે. તો જુઓ, તમને આ કુલ ઘન બતાવ્યું છે એમાં આપણે ખાનાની ગણતરી કરીશું. આકૃતિ 3માં આપણે કેટલા ઘન થશે તે શોધવાના છે. તો જુઓ, અહીંયા આપણે મેં લખ્યા છે આગલા ભાગમાં 1 થી 12 ઘન થયા. હવે આપણે એની પાછળનો ભાગ, તો આગળના ભાગમાં 12 ઘન હોય તો એની પાછળના ભાગમાં પણ 12 ઘન હોઈ શકે એટલે આગળ ભાગના બે ભાગ આપણે ભેગા કરીએ તો કુલ 24 ઘન આપણો જવાબ અહીંયા આવશે. એટલે ત્રીજા દાખલાનો જવાબ 24 ઘન આવશે. હવે ચોથા દાખલાની ગણતરી કરીએ. ચોથા દાખલામાં આપણે જોઈએ તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ચોથા દાખલાનો જવાબ આપણો આવશે 12 ઘન, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 4 ઘન આપણે શોધ્યા. હવે તમારે 5 થી 8ની ગણતરી જાતે કરી તમારે જવાબ જાતે લખવાના છે. પ્રશ્ન 5, નીચે આપેલી ઘન આકૃતિ પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. અહીંયા તમારે 1 ચોરસ ઘન બરાબર 1 સેમી લેવાનું છે. જુઓ, તમને અહીં આકૃતિ આપેલી છે જેના આધારે આપણે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તે શોધી લઈએ. તો અહીંયા જુઓ, તમને અહીંયા 1, 2, 3, 4 ખાના જે આપ્યા છે એ 4 ખાના એની પહોળાઈ અને અહીંયા જે લાંબા અહીંયા 1, 2, 3, 4 એ આડા ખાના આપ્યા છે એને શું થશે, ઊભા ખાના એની લંબાઈ થશે એટલે એની પહોળાઈ પણ 4 સેમી અને લંબાઈ પણ 4 સેમી થશે. હવે આપણે તેની ગણતરી કરીશું અને એની આ ઊંચાઈ છે એ ઊંચાઈ પણ કેટલી થશે 4 સેમી એટલે એની 4 4 બાજુના માપ સરખા થશે. પહેલો દાખલો, સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે. તો સમઘનની લંબાઈ આપણે શોધી તે 4 સેમી, પહોળાઈ પણ એની 4 સેમી છે અને ઊંચાઈ પણ કેટલી છે 4 સેમી છે. આપણો જવાબ થઈ ગયો. બીજો દાખલો, સમઘનનું ઘનફળ કેટલું થાય. હવે સમઘનનું આપણે ઘનફળ શોધવાનું છે એટલે આપણે સૂત્ર લખવું પડશે કે સમઘનનું ઘનફળ બરાબર આપણે લખીશું લંબાઈ ને ઉપર તો અને લંબાઈ આપણે આમ લખવા છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ આમ 3 વખત લખી નાખીએ તો થાય. તો આપણી લંબાઈ કેટલી છે 4 સેમી છે ને. તો 4 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 4 સેમી એટલે બધાનો આપણે ગુણાકાર કરીશું તો 4 ચોક 16 અને 16 ચોક કેટલા થાય 64 ઘન સેમી આનો જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન, કાળો રંગ કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે. જો આપણે આકૃતિમાં જોઈશું તો તમને કાળા રંગમાં પૂછ્યું છે. આ કાળા રંગનો એક ભાગ છે લંબઘનનો જેમાં આપણને તેની ઊંચાઈ પૂછી છે. તો ઊંચાઈ આપણે જોઈએ તો 1, 2, 3, 4 આપણને 4 સેમી આપેલી છે. હવે એની પહોળાઈ આપણને કીધું છે. પહોળાઈમાં કેટલા ખાના છે, કાળા રંગના 2 ખાના છે એટલે અહીંયા 2 સેમી એની પહોળાઈ થશે, બરાબર છે. અને ફરી આપણને એની શું કીધું છે, ઊંચાઈ. તો ઊંચાઈ એની 1, 2, 3, 4 ખાના છે એટલે ઊંચાઈ પણ 4 સેમી થશે, એની લંબાઈ પણ 4 સેમી થશે અને એની પહોળાઈ કેટલી થશે 2 સેમી થશે. તો લંબાઈ આપણી થશે 4 સેમી, પહોળાઈ કેટલી શોધી આપણે 2 સેમી શોધી અને ઊંચાઈ કેટલી થશે ફરી એની 4 સેમી થશે. હવે ચોથો પ્રશ્ન, કાળો રંગ કરેલા લંબઘનનું ઘનફળ કેટલું થાય. હવે આપણે એનું ઘનફળ શોધવાનું છે. આપણે ઘનફળનું સૂત્ર મૂકીશું કે લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર આપણે લખીશું તો આપણે લખીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર છે. તો આપણે ઉપર દાખલામાં શોધ્યું ને કે 4 સેન્ટીમીટર એની લંબાઈ, 2 સેન્ટીમીટર એની પહોળાઈ અને 4 સેન્ટીમીટર એની ઊંચાઈ આ પ્રમાણે આપણે શોધ્યું એને આપણે 3 3 રકમનો ગુણાકાર કરીશું કે 4 2 8 અને 8 4 કેટલા થશે 32. તો અહીંયા 32 ઘન સેમી એનું ઘનફળ થશે. પાંચમો પ્રશ્ન, લીટી કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ લીટી કરેલી તમને ઘન આકૃતિ બતાવી છે તેમાં તમને એની લંબાઈ, તેની લંબાઈ તો તમે જોઈ શકશો કે એની જે લંબાઈ છે એ 1, 2, 3, 4 એટલે એ 4 સેમીની છે.
હવે એની પહોળાઈ તો આ પહોળાઈ એની એક અને બે એટલે બે સેમી એની પહોળાઈ છે અને એની ઊંચાઈ આપણે એટલે આ ભાગ એનો ઊંચાઈ જોઈએ તો આ એક બે અને ત્રણ અહીંયા જોઈએ તો એક બે અને ત્રણ સેમી એની ઊંચાઈ છે એટલે લંબાઈ ચાર સેમી પહોળાઈ બે સેમી અને ઊંચાઈ એની ત્રણ સેમી છે તો આપણે લીટીકા લંબઘનની લંબાઈ શોધી તો આપણે જોયું એ ચાર સેમીની છે પહોળાઈ બે સેમી છે અને ઊંચાઈ આપણે શોધી એ ત્રણ સેમી છે હવે આપણે આગળનો પ્રશ્ન પ્રશ્ન છ લીટી કરેલા લંબઘનનું ઘનફળ શોધો હવે આપણે ઘનફળ સૂત્ર આપણે આગળ શીખ્યા તેમાં લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે લંબાઈ શોધી છે ચાર સેમી પહોળાઈ શોધી છે બે સેમી અને ઊંચાઈ શોધી છે ત્રણ સેમી દરેકનો ગુણાકાર કરીશું એટલે ચાર દૂ આઠ અને આઠ તારીખલા થશે ચોવીસ ચોવીસ ઘન સેમી આનો જવાબ તમારો આવશે પ્રશ્ન સાત ટપ્પા કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે તો હવે આપણે આ ટપકા કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ શોધીએ તો જુઓ આની ટપકા કરેલા લંબઘનની લંબાઈ તમે જોશો તો એક બે ત્રણ ચાર એટલે ચાર સેમી એની લંબાઈ થઈ હવે એની ઊંચાઈ જોઈએ તો ઊંચાઈ તમને જો ટપકા કરેલા ખાનામાં એક જ આપ્યું છે ખાનું એટલે આની ઊંચાઈ આપી થશે એક સેમી અને પહોળાઈ પહોળાઈમાં તમે જોશો તો બે ખાના એક અને બે ખાના છે એટલે એની પહોળાઈ કેટલી થશે બે સેમી થશે આપણે જવાબ લખીશું લંબાઈ થશે આપણી ચાર સેમી પહોળાઈ કેટલી સુધી આપણે પહોળાઈ સુધી આપણે બે સેમી અને ઊંચાઈ આપણે એક સેમી એની જોઈ પ્રશ્ન ટપકા કરેલા લંબઘનનું ઘનફળ શોધો હવે આપણે ઘનફળ તો શોધતા તમને આવડે છે તો જુઓ આપણે સૂત્ર મૂકીશું લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ લખીશું આપણે ચાર સેમી વત્તા ગુણ્યા એની પહોળાઈ બે સેમી છે અને એની ઊંચાઈ છે આપણી પાસે એક સેમી બધાનો ગુણાકાર કરીએ તો ચાર દૂ આઠ અને આઠ એકા આઠ તો આઠ ઘન સેમી એનો જવાબ આવશે નવમો પ્રશ્ન કાળો રંગ કરેલા લીટી કરેલા અને ટપકા કરેલા લંબઘનમાં કોનું ઘનફળ વધારે છે તો આપણે ઘનફળ શોધ્યું તો આ કાળા રંગનું ઘનફળ 32 ઘન સેમી લીટી કરેલાનું 24 ઘન સેમી અને ટપકા કરેલાનું 18 ઘન સેમી છે આપણે જવાબ શું કીધું છે કે કોનું સૌથી વધારે ઘનફળ છે તો આપણે કાળા રંગનું ઘનફળ સૌથી વધારે છે દસમો પ્રશ્ન કાળો રંગ કરેલા અને લીટી કરેલા લંબઘનનું કુલ ક્ષેત્રફળ કુલ ઘનફળ કેટલું થાય તો અહીંયા કુલ ઘનફળ આપણે શોધવાનું છે તો કાળા રંગનું આપણે જોયું ઘનફળ 32 ઘન સેમી છે અને લીટી કરેલાનું 24 ઘન સેમી છે આપણે આ બંનેનો સરવાળો કરીશું 56 ઘન સેમી બંનેનો સરવાળો થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ જ પ્રમાણે ચોથો પ્રશ્ન અને પાંચમા પ્રશ્નની ગણતરી સ્વાધ્યાય પોથીમાં કરવાની છે